उसकी जंग शुरू होती है उगते हुए सूरज के साथ। उसके हौसले ने जीते हैं कई युद्ध। न जलता सूरज कम कर पाया उसकी रोशनी, न मौसम की मार, कभी पानी की कमी तो कभी हार जाने का डर। ये सफर नहीं है आसान। फेमिली कई रीते चलाईश, बहु काठू कोम से भाई, एवं थई गया यार। ए राम करियो રોહિત સાહેબ, આ મારો મિત્ર છે કિરપાલ, એને ખેતીમાં 2 વર્ષથી સતત નુકસાન થઈ રહ્યું હતું, તો એની મેં કાલે મુલાકાત લીધી, તો એને મેં સલાહ આપી કે મધમાખી ઉછેર કેન્દ્ર છે તો એનાથી તમે આવક મેળવી શકો, તો આપ મધમાખી ઉછેર કેન્દ્ર વિશે થોડીક માહિતી આપશો મારા મિત્ર? બરાબર કિરપાલભાઈ, મધમાખી ઉછેર કેન્દ્ર તમારા માટે એક સારો વિકલ્પ છે, જેનાથી તમે તમારી આવક બમણી કરી શકો છો અને તમે ખેતરમાં પણ એને આરામથી એને મેનેજ કરી શકો છો। તો આપણે આ મધમાખી ઉછેર કેન્દ્ર કેવી રીતે કરવું? તમે કયા વિસ્તારમાંથી આવો છો? હા, હું આપણે આણંદના વિસ્તારમાંથી। નોર્મલી આણંદના વિસ્તારમાં એક દેશી માખી અને એક વિદેશી માખી બેથી આપણે મધનો ઉછેર કરીએ છીએ, અને દેશી માખી તમે જોઈએ છે ઘણી જગ્યાએ મધપુડા ખુલ્લામાં મધપુડા બનાવે છે, પણ એનાથી 25 કિલો જેટલું જ આપણને મળે છે મધ, પણ આપણે વિદેશી માખી એપિસ મેલિફેરાનો ઉછેર કરીને આપણે 45 થી 180 કિલો મધ લઈ શકીએ છીએ, અને જેને આપણે એક પેટીમાં એને ફ્રેમ તરીકે ગોઠવીને આખા વર્ષ દરમિયાન મધનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ। તો આપણે કેટલા પ્રકારનો એમો ખર્ચ થાય છે અને કઈ રીતે કઈ જગ્યા પર એને સ્થાપિત કરવી જોઈએ? સ્ટાર્ટિંગમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો મધમાખીનો આપણે 3000ની આખી એક પેટી આવે છે, અને આપણે લઈને અને એને ખેતરમાં એવી જગ્યાએ રાખવી કે જ્યાં વધારે એને ફૂલ રસ મળે, કે જ્યાં વધારે ફૂલ હોય એનાથી ફૂલ રસ લઈને એનું મધનું બનાવી શકે, અને એ જ્યાં તડકો ઓછો આવતો હોય એટલે છાયણામાં રહી એવી જગ્યાએ મધ બનાવવાનું વધારે પસંદ કરે છે, અને કેમિકલ પેસ્ટિસાઇડ કે ગમે કેમિકલ ધરાવતી વસ્તુ તમે જો ખેતરમાં નાખતા હોય તો એવા જે પાકો હોય એનાથી એને દૂર રાખવું, કારણ કે એનાથી ખરાબ અસર થઈ શકે છે। તો આપણે આ સ્થાપિત કરી દીધું, તો એના પછી આપણને મધ સિવાય જે કોઈ અન્ય કોઈ પ્રોડક્ટ મળતી હોય તો એવું શું મળી શકે એમાંથી? આપણે મધમાખીથી મધ તો મેળવીએ છીએ, પણ એના સિવાય આપણે એને એક સારામાં સારું ફૂલોમાં પરાગનયન કરે છે, જેનાથી પાકની આપણે ઉત્પાદકતા વધે છે અને સારો પાક મેળવી શકીએ છીએ। એના સિવાય આપણે જોઈએ
તો એનાથી મીણ મળે છે, જેનો આપણે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ કે ઉદ્યોગોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સાબુ બનાવવામાં એમાં પણ એનો ઉપયોગ થાય છે, અને ઔષધ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. આપણે આ મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકાર કોઈ સહાય કરશે ખેડૂત માટે? અત્યારે ભારતમાં ઘણા ખેડૂત એવું હોય કે જે મધમાખી ઉછેર કેન્દ્ર તરફ તેના પગલાં વાળી રહ્યા છે, એટલે ભારત સરકાર એને 50% જેટલી સબસિડી આપે છે કે એટલી સહાય કરીને કે તમે મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કરી શકો તમારી રીતે. તો આપણે આ બધું પ્રેક્ટિકલી આપણે મતલબ કોઈ તમે એવું કોઈ કેન્દ્ર છે કે જ્યાં જઈને આપણે જાણકારી મેળવી શકીએ? હા કિરપાલભાઈ, આપણે અહીંયા નજીકમાં આપણા આપણા જ હેઠળ એક પ્લાન્ટ છે જેની આપણે મુલાકાત લઈ શકીએ છીએ અત્યારે. બરાબર, તો ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો. આ અમારું મધમાખી ઉછેર કેન્દ્ર છે, અહીંયા અમે મધમાખીનો ઉછેર કરીએ છીએ. હવે આગળની માહિતી મારા સહયોગી પારસભાઈ તમને આપશે. નમસ્કાર. હવે આપણે જોઈશું કે અહીંયા મધમાખીનો કૃત્રિમ રીતે ઉછેર કઈ રીતે થાય છે. સૌથી પહેલાં મધમાખી ઉછેર કરવા માટે એક આખો પેટી બનાવવામાં આવે છે, જે લાકડાની પેટી હોય છે, એના ઉપરનો કવર હોય છે એક, જેને આપણે આ ઇનર કવર કહીએ છીએ. પછી આના અંદર 7-8 આવી મધમાખીની આવી ફ્રેમો તૈયાર કરવામાં આવે છે, જેમાં 7-8 ફ્રેમો હોય છે, જેમાં મધમાખી આવી જે ફ્રેમો હોય એના અંદર એક રાણી હોય છે, ઘણા બધા વર્કરો હોય છે. પછી આને જમીનથી 1/2 ફૂટ જેવું ઉપર રાખવામાં આવે છે, જેના કારણે કે એમાં જે મીન્સ કે આમાં જે મધ થશે એ મધ મીઠું હોય, જેના કારણે કોઈ કીડીઓ કે એવું કાંઈ ન ચડે. એના માટે એના નીચે ચાર વાટકા રાખવામાં આવે છે, એમાં પાણી ભરવામાં આવે છે, જેના કારણે કોઈ જીવાત કે ઉપર ના આવે. પછી આનામાં છે એક કાણો, અહીંયા મીન્સ કે એક કાણો હોય છે, જ્યાંથી જે મજૂર વર્કર્સ છે એ પરાગ અને નેક્ટર કલેક્ટ કરે છે આખા દિવસ, અને જે અંદર મધમાખી છે એને આપે છે. આની માવજત કરવી આપણે ચોમાસામાં તો કઈ રીતે કરી શકાય? હા, સામાન્ય રીતે ચોમાસામાં તો કોઈ ફૂલ પાક થતા નથી, એના માટે અમે લોકો અહીંયા એક ખાંડ અને પાણી દ્વારા એક આખું દ્રવ્ય બનાવી અને મધમાખીને કૃત્રિમ રીતે આપીએ છીએ. બરાબર. તો આપણે ઉનાળામાં કરી દે વધારે તાપમાન? ઉનાળામાં જેને તમે આ આખો વિસ્તાર જોઈ શકો છો કે આખો વિસ્તાર છે એ આખો ઝાડથી ઢાંકાયેલો છે, જેના કારણે ઉનાળામાં આપણે ખાલી કે જે છાંયો રહે એવી રીતે અને આજુબાજુમાં જે ફૂલ વાળા પાકો હોય એવી રીતે મદદ કરવામાં આવે છે. હવે અમને આ મધમાખી ઉછેર કેન્દ્ર વિશે તમે જે માહિતી આપી જેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. તો મિત્રો, તમે જોયું આજે ભારતમાં ખેડૂતોની હાલત શું છે. આ હાલત માટે જવાબદાર બદલાતા જતા પર્યાવરણ, તેનાથી થતો કમોસમી વરસાદ અને જંતુરોગનો ઉપદ્રવ્ય છે. હવે આના લીધે ખેડૂતોમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, તેમનો પાક નિષ્ફળ થઈ રહ્યો છે, તેમને મોટા પાયે આવકનો સ્ત્રોત નથી. ભારતની આ પરિસ્થિતિમાં ખેડૂતો ખેતી સાથે વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી શકે છે, જેનાથી તે પૂરક આવક પણ મેળવી શકે છે અને તેમની ખેતીમાં સહયોગી નીવડે છે. આ પદ્ધતિઓ જેવી કે મધમાખી ઉછેર કેન્દ્ર, મરઘા ઉછેર કેન્દ્ર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને લાખ અને મશરૂમની ખેતી કરી શકે છે. હવે આ બધા વૈકલ્પિક ઉપયોગો માટે તેમને સૌથી વધારે મધમાખી ઉછેર કેન્દ્ર પરિબળે છે. મધમાખી ઉછેર કેન્દ્રથી તે મધ વેચીને તે પૂરક આવક મેળવી શકે છે અને તેમના ખેતીમાં સહયોગી નીવડી શકે છે, જે ભારતની પરિસ્થિતિમાં બી અનુકૂળ છે. જય હિન્દ.